नमस्कार मेरे मित्रों, दरबार विषय अर्थशास्त्र प्रकरण 5 गरीबी विषय આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરતા પાછલા લેક્ચર દરમિયાન આપણે નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબીની માહિતી મેળવી હતી. આ સાથે ભારતની અંદર જોવા મળતા રાજ્યોમાં ગરીબીના પ્રમાણની ટકાવારી ક્યાં 10-20% વચ્ચેના હોય, 20-30% અને 30-40% વચ્ચેના રાજ્યોની વાત કરી સૌથી વ્યાપક ગરીબી 39.9% સાથે છત્તીસગઢ, સૌથી ઓછી ગરીબી 5.9% સાથે ગોવા. આવી આપણે માહિતી મેળવી હતી. હવે આજે આપણે વાત કરવા છે ઇન્ડિકેટર્સ ઓફ પોવર્ટી અર્થાત ગરીબીના નિર્દેશકો. આ એક એવા પ્રકારના નિર્દેશકો છે કે જે તમને માહિતી આપશે કે જો કોઈ આવા પ્રકારની વસ્તુઓ તમને એ દેશમાં જોવા મળતી હોય તેનો સીધો અર્થ એ થાય છે કે એ દેશ ગરીબી રેખા હેઠળ સંકળાયેલો છે અથવા ગરીબી રેખા હેઠળ જીવન જીવતો હશે. મોટાભાગનો સમુદાય એમાં ગરીબી રેખા હેઠળ વસવાટ કરતો હશે. એવા પ્રકારના નિર્દેશકો જેમ આપણે આર્થિક વિકાસ નિર્દેશન જોઈ ચૂક્યા હતા એમ અહીં ગરીબીના પણ નિર્દેશક છે. ગરીબી જે દેશમાં વધુ હોવા પાછળના કારણો શું કહી શકાય? હવે અહીં આ એક અમુક પ્રકારના માપન કરવામાં આવ્યા છે. પેલું છે નીચો માર્ગે ઘરગથ્થુ વપરાશી ખર્ચ, અર્થાત આ એક એવા પ્રકારની વસ્તુ છે અર્થાત કે કોઈ દેશની અંદર એમના દેશની વસ્તી છે ને એ પોતાના પરિવાર પાછળ વસે કેટલા રૂપિયાનો ખર્ચો કરે, જેમાં ટકાઉ અને બિન ટકાઉ બે ટાઈપની વસ્તુ આવી ગઈ. આવી જો કોઈ પણ પરિવાર પોતાના જે કોઈ પણ દેશ પોતાના પરિવાર પાછળ વધુમાં વધુ નાણાંનો ખર્ચ વર્ષ દરમિયાન કરતો હોય એ દેશના લોકોનું જીવનધોરણ સારું હોય આથી ગરીબીનું પ્રમાણ કેવું હોય છે, ઓછું હોય છે. સમજીએ આપણે. માથે ઘર નતું વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલી બધી જ વસ્તુઓ સેવાઓ ટકાઉ વસ્તુઓ જેમાં કાર, વોશિંગ મશીન, કમ્પ્યુટર, ફ્રીજ આદિ વસ્તુનો સમાવેશ થાય વગેરેના બજાર મૂલ્યને તે જ દેશની વસ્તી વડે ભાગતા જે આંક પ્રાપ્ત થાય છે એ આંક એટલે એનો ઘરગથ્થુ વપરાશી ખર્ચ, માથે ઘરગથ્થુ વપરાશી ખર્ચ. હવે એમાં સેવાઓ અને ટકાઉ વસ્તુ બે આવી. સેવાઓમાં શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સેવા, ગેસ, વીમો, બેંક, વીજળી આ પ્રકારની સેવાઓ આવી. ટકાઉ વસ્તુ છે તો આપણે ઘરમાં ટકાઉ વસ્તુ અનેક પ્રકારની હોય, ફ્રીજ છે, બાઇક હોય, કાર હોય, જો વોશિંગ મશીન હોય, એસી મશીન હોય, પંખાઓ હોય, ટ્યુબલાઇટ છે, આ બધી એવી વસ્તુ છે ટકાઉ વસ્તુ છે જેનો આપણે લાંબો સમય સુધી ઉપયોગ કરીએ છીએ. હવે બધી વસ્તુ જો એક જ ભેગી કરવામાં આવે એનું મૂલ્ય કેટલું થાય છે ટોટલી અને એના દેશની વસ્તી આ બેની વડે ભાગવામાં આવે તો જે સરકાર સાથે પ્રાપ્ત થાય છે આપણને એવરેજ એ દેશનો માથે ઘરગથ્થુ વપરાશી ખર્ચ નીકળે છે. માથે વપરાશી ખર્ચ દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાતની સુક્ષ્મની વસ્તુ અને સેવાઓની પ્રાપ્તિ દર્શાવે છે. એનો અર્થ એ થાય છે જો તમારા દેશના લોકો વધુમાં વધુ જીવન ધોરણ ટકાવી રાખવા માટે સારી વસ્તુનો વપરાશ કરી રહ્યા છે તો આનો અર્થ આ થાય છે કે સારા સારું જીવન ધોરણ જીવી રહ્યા છે, ગરીબીનો આંક નીચો છે. વિકાસમાન દેશોમાં વિકસિત દેશની તુલનામાં માથે વપરાશી ખર્ચ બહુ ઓછો હોય છે. જીવનની ગુણવત્તા પણ ઘણી નીચી હોય એટલે ગરીબીનું પ્રમાણ વ્યાપક જોવા મળશે. મિત્રો યાદ રાખો 2014ના આંકડા પ્રમાણે અમેરિકા દેશના લોકો પોતાના પરિવાર પાછળ દર વર્ષે 31,469 યુએસ ડોલરનો ખર્ચ કરી રહ્યા છે. હવે આ 31,469 એ ડોલરમાં છે, જો એને આપણે રૂપિયા કન્વર્ટ કરવાની 70 ની આસપાસ 70 ડોલરનો કિંમત 70 ચાલે છે. જો હવે 70 × 31,469 કરીએ તો એ આંક લાખોમાં ગયો જશે. તો આનો અર્થ આ થાય છે કે આપણા કરતા વિકસિત દેશો વધુ પ્રમાણમાં પોતાના પરિવાર પાછળ ખર્ચ કરી રહ્યા છે જ્યારે ભારતના દેશના લોકો માંડ 725 યુએસ ડોલર પ્રતિ વર્ષ પોતાના પરિવાર પાછળ ખર્ચ કરી રહ્યા છે. ટકા પણ બિન ટકા બે ટાઈપની વસ્તુઓ આવી જાય છે. કદાચ એકંદરે ખૂબ ઓછું કહી શકાય આ પ્રમાણ 50,000ની આસપાસ કદાચ આંકડો આપણને આવેલો ઉભો રહેશે, પણ એ પ્રમાણ બહુ ઓછું કહી શકાય. જો વધુ પ્રમાણમાં નાણાંનો ખર્ચ પોતાના પરિવાર પાછળ કરવામાં આવે તો સીધો અર્થ એ થાય કે એના ઘરની અંદર વસ્તુઓનું પ્રમાણ વધે છે, સુખ સગવડની વસ્તુનું પ્રમાણ વધે છે, જે સારો નિર્દેશક છે અથવા ગરીબીનું પ્રમાણ નથી એવું દર્શાવવાનો પ્રયાસ કરે છે. પણ ઇન્ડિયાની વસ્તી એટલી વધુ છે, વસ્તી પુષ્કળ હોવાને કારણે આપણા બધાનો જે છે એ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેવો આવે છે, નીચો આવે છે. તો આ કોષ્ટક 5.4 નો અભ્યાસ કરશો તો એમાં યુએસ છે 31,469, ઇંગ્લેન્ડ યુનાઇટેડ કિંગડમ એટલે કે ઇંગ્લેન્ડ 25,828, જાપાન 22,149. હવે વિકાસમાન દેશની વાત કરીએ તો પાકિસ્તાન છે એ સાવ એટલે સાવ નિમ્નકક્ષા છે, 603 યુએસ ડોલરનો વપરાશ કરે છે. જે ચીન વસ્તી પણ બહુ હોવા છતાં 1420 યુએસ ડોલરનો વપરાશ પ્રતિ વર્ષ પોતાના પરિવાર પાછળ કરે છે, એટલે કે સુખ સગવડની વસ્તુઓ મકાન છે, એમાં કાર છે, બાઇક છે, તમામ પ્રકારની વસ્તુઓ આવી ગઈ, આ બધા પાછળનો ખર્ચ એટલો કરે છે. જે દેશની અંદર ઘરગથ્થુ વપરાશી ખર્ચ વધુ હોય છે એ દેશની અંદર એકંદરે ગરીબીનું પ્રમાણ કેવું હોય છે, ઓછું હોય છે. હવે બીજું આવે છે કુપોષણનું પ્રમાણ. જે દેશની અંદર વસવાટ કરતી
ની વસ્તીને પૂરતો પૌષ્ટિક આહાર ન મળતો હોય કે એ દેશની વસ્તીનો મોટો સમુદાય એકત્રિત કુપોષણનો શિકાર હોય તો સમજવું કે દેશની અંદર એસિડિટી ગરીબીનું પ્રમાણ કેવું હશે વધારે હશે કુપોષણ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી પ્રોટીન કાર્બોહાઇડ્રેટ વિટામિન અને મિનરલ્સ આનો સમાવેશ થાય એટલે કે પોષક તત્વોનો સમાવેશ થાય પૌષ્ટિક તત્વોનો સમાવેશ થાય જે એક એકમે સારું સ્વાસ્થ્ય દિશા દર્શાવે જો આ પ્રકારની વસ્તુનો અભાવ હોય તો સમજવું કે એકંદરે વ્યક્તિમાં કુપોષણનું પ્રમાણ છે સૌખ્ય ગતિઓ છે કેલરી અને પ્રોટીન જે આ બે પ્રકારની પ્રતિદિન આપણને પ્રાપ્ત થવું જોઈએ રોજના ગામડામાં રહેતો વ્યક્તિ 2400 કેલરી આહાર પ્રાપ્ત કરવો જોઈએ શહેરમાં રહેતો હોય તે વ્યક્તિ 2100 કેલરી આહાર પ્રાપ્ત કરવો જોઈએ આ ઉપરાંત દૈનિક ખોરાક અંદર આપણે 27 ગ્રામની આસપાસ પ્રોટીન આપણને પ્રાપ્ત થવો જોઈએ જો આટલો ખોરાક આપણે મેળવી શકવા માટે સક્ષમ ન હોય તો આનો સિમ્પલી અર્થ એ થાય છે કે આપણે લાંબા સમય પછી આપણા શરીરના અમુક પ્રકારના પોષક તત્વોનું પ્રમાણ ઘટવાને કારણે કુપોષણનો શિકાર પણ બની શકીએ છીએ શુદ્ધ પીવાનું પાણી મિનરલ્સ જેને કહી શકાય કાર્બોહાઇડ્રેટ્સ ઘઉંની અંદર હોય છે રોટલીમાં એવા એટલે એ જે પ્રકારની વસ્તુ પોષક તત્વો શરીરને મળવા જોઈએ પૌષ્ટિક તત્વો શરીરને મળવા જોઈએ એ મળી શકતા ન હોય કે દેશમાં મોટા ભાગની વસ્તુ એમ તો એ દેશની અંદર ગરીબીનું પ્રમાણ વ્યાપક હોય છે માધ્ય આવક અને આવકની અસમાન વહેંચને કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ આહાર પ્રાપ્ત થતો નથી હવે વર્ષ 1992 પ્રમાણે ભારતની અંદર દર 100 માંથી 23 લોકો એવા હતા જે કુપોષણનો શિકાર હતા 2014-16 નો આંકડો તમે જોશો તો 15.2% લોકો એવા છે કે જે એકંદરે કુપોષણનો શિકાર બનેલા છે હવે અહીં સીધો અર્થ એ થાય છે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના એક અહેવાલ પ્રમાણે ભારતની અંદર કુપોષિત વસ્તીનું પ્રમાણ છે એ વિશ્વની અંદર જો જોવા જાય તો વિશ્વમાં બીજા નંબરે છે એટલે સિમ્પલી અર્થ આ થાય છે કે ભારતની અંદર વસ્તીનું પ્રમાણ વધુ છે પણ ઇન્ડિયામાં આવકની અસમાનતા એ અર્થ ધારણ કરે છે કે દેશના લોકોને પૂરતો પૌષ્ટિક આહાર ન મળવાને કારણે ના છૂટકે એને કુપોષણનો શિકાર કરવો પડે છે કુપોષણનો શિકાર થવાથી થાય છે શું શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે સીધો અર્થ એ થાય કે કોઈ પણ પ્રકારના રોગ થાય તો રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે એ વ્યક્તિ લાંબો સમય સુધી બીમારીમાં પટકાયેલો રહે છે સાથે બીમારીમાંથી એકંદરે રિકવર થવાનો સમયગાળો એને બહુ લાંબો હોય છે વર્તમાન સમયમાં મિત્રો આપણે કોરોનાની મહામારીને જોઈ રહ્યા છે આ મહામારીને દૂર કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ એ છે કે પૂરતો પૌષ્ટિક આહાર કે પ્રોટીનયુક્ત આહાર લેવો છે કે શરીરની અંદર ઇમ્યુનિટી જેને કહી શકાય રોગ પ્રતિકારક શક્તિ સતત માટે વધતી રહે જો રોગ પ્રતિકારક શક્તિ વધુ હશે તો કોઈ પણ રોગ હશે એ લાંબો સમય તમારા શરીરને ટકી શકશે નહીં એકાદ બે દિવસમાં તમે તાત્કાલિક છે જેને કહી શકે કે રિપેર થઈ શકો છો રિકવર થઈ શકો છો કેવા પ્રકારની એ રોગ પ્રતિકારક શક્તિ હોય છે પણ એ ક્યારે પ્રાપ્ત થાય કે પૂરતો પૌષ્ટિક આહાર પ્રાપ્ત થાય ત્યારે હવે આવે છે જે દેશની અંદર અપેક્ષિત આયુષ્ય ઓછું હોય બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હોય તો સમજવું કે દેશની અંદર ગરીબીનું પ્રમાણ કેવું છે વધારે જન્મ સમયે અપેક્ષા એ છે કે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવન જીવશે તેવી અપેક્ષા કે ધારણા દેશમાં વસતા લોકોનો સરેરાશ અપેક્ષા આયુષ્ય નક્કી કરવા માટે પૂરતો પૌષ્ટિક આહાર સ્વચ્છતા પીવાનું પાણી સ્વાસ્થ્ય સેવાઓ વગેરે ઉપર આધાર રાખે છે ગરીબી વ્યક્તિના આ પ્રકારની સગવડ ઓછી પ્રાપ્તિઓમાંને કારણે સરેરાશ આયુષ્ય હંમેશા નીચું રહેતું હોય આધુનિક કાળ દરમિયાન ઇન્ડિયાની અંદર જે સરેરાશ આયુષ્ય હતું એ હતું 32 વર્ષ યુવા અવસ્થા જેને કહી શકાય એક પ્રકારની પણ આ 32 વર્ષથી લઈને અત્યારે આપણે ઇન્ડિયા છે કે 68 વર્ષની આસપાસ પહોંચ્યું તો એની પાછળ ક્યાંક ને ક્યાંક દેશની અંદર છે કે એકંદરે પૂરતો પૌષ્ટિક આહારની માત્રામાં વધારો થયો હશે પીવાનું ચોખ્ખું પાણી પ્રાપ્ત થયું છે સ્વચ્છ રહેઠાણ પ્રાપ્ત થયું છે વગેરેને કારણે વર્તમાન સમયમાં ઇન્ડિયા અપેક્ષા આયુષ્યને વધારી રહ્યું છે પણ જે દેશની અંદર એકંદરે આવા અપેક્ષિત આયુષ્ય નીચું હોય એટલે કે સરેરાશ આયુષ્ય નીચું હોય એ દેશમાં ગરીબીનું પ્રમાણ વધુ હોય છે કારણ કે ગરીબીનું પ્રમાણ જ્યાં વધુ હોય ત્યાં લોકો એકંદરે પોતે અમુક પ્રકારની રસીઓ પાછળ કે દવાઓ પાછળ ખર્ચ કરી શકતા નથી બીમારી સમય દરમિયાન સારી સારવાર મેળવી શકતા નથી એટલે એ લોકોની અંદર અકાળે મૃત્યુ પામવાની સંખ્યાઓ વધી જાય છે સરેરાશ ઇન્ડિયાની વસ્તીને આપણે એવરેજ કાઢીએ તો ઇન્ડિયામાં આ એક કારણોસર સરેરાશ આયુષ્ય પણ કેવું રહેતું હોય છે નીચું રહેતું હોય છે બાળ મૃત્યુદર એટલે કે દર 1000 જીવિત જન્મેલા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળો છે ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ હવે જે દેશની અંદર કોઈ બાળક નવા જન્મેલા બાળકો એક જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે બાળ મૃત્યુદર આનો કહેવાનો મતલબ એ થાય છે કે દેશની અંદર જ્યારે બાળકોને બાળપણ સમય બાળપણની અંદર જે રસીઓ પ્રાપ્ત થવી જોઈએ એ પ્રાપ્ત થઈ શકે પોલિયો વગેરેનું પ્રમાણ વધુ હોય એના કારણે એકંદરે બાળ મૃત્યુનું પ્રમાણ પણ વધુ રહેતું હોય આમ થવા પાછળનું કારણ શું તો સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતાની કમીઓ હોય માતામાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય
બાળકોમાં રસીકરણનો અભાવ હોય, પૌષ્ટિક આહાર વગેરે બાબતો ઓછી મળવાને કારણે દેશની અંદર બાળમૃત્યુનું પ્રમાણ કેવું રહેતું હોય છે? ઊંચું રહેતું હોય છે. બાળમૃત્યુ પણ નબળી આરોગ્ય સેવાઓના સંદર્ભમાં ગરીબીનો નિર્દેશક બને છે. જે દેશમાં પ્રતિ વર્ષ 10,000 જન્મેલા નવા બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા વધુ હોય મિત્રો, તો સમજી લેજો કે એ દેશની અંદર ગરીબીનું પ્રમાણ વધુ હોય છે. મિત્રો, નોર્વેની અંદર સરેરાશ આયુષ્ય છે ને અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષ છે, જ્યારે દર વર્ષે નવા જન્મેલા બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ પામતા 1,000 બાળકોમાંથી માત્ર 2 જ બાળકો મૃત્યુ પામે છે. આનો અર્થ આ થાય છે કે ત્યાં તબીબી સેવાઓની સુવિધાઓ સારી છે, વ્યાપક છે એમના કારણે. હવે આ જ વસ્તુને આપણે ઇન્ડિયાની સાથે જોઈએ તો ઇન્ડિયામાં સરેરાશ આયુષ્ય એટલે કે અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ છે, અને જ્યારે નવા જન્મેલા બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા 10,039 છે. આનો સિમ્પલ અર્થ આ થાય છે કે દેશની અંદર હજુ પણ નવા જન્મેલા બાળકોમાં મૃત્યુનું પ્રમાણ વધુ હોવાને કારણે બાળ મૃત્યુ વધુ રહે છે. તો ઇન્ડિયાની અંદર ક્યાંક ને ક્યાંક ગરીબી હોઈ શકે, આ સ્વાભાવિક છે. હવે તબીબી સગવડો, સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટરો, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીનો સમાવેશ થાય છે અને તેની અછત એ સેવાઓની પ્રતિકૂળ અસર કરે છે. આપણે વર્તમાન સમયમાં કોરોના સમયના દરમિયાન જોઈ ગયા છે, જો વર્તમાન સમયમાં દેશની અંદર નર્સ કે ડોક્ટર કે અમુક કમ્પાઉન્ડરની અછત હોય તો એનું પરિણામ શું આવી શકે? વર્તમાન સમયમાં શ્રેષ્ઠ જે કોરોના વોરિયર્સ તરીકે એકને ડોક્ટરો સેવાઓ આપી રહ્યા છે મિત્રો, પણ માની લો કે એવી કોઈ બને કે ડોક્ટરો એકંદરે હડતાલ ઉપર ઉતરી જાય કે ડોક્ટરો સેવાઓ પણ બંધ થતો શું હશે? આ દેશ આ ક્યાંક રોગચાળાની અંદર ભરડામાં ભેળવાઈ જશે. એટલે જે દેશની અંદર તબીબી ક્ષેત્રનું સ્વાસ્થ્યનું પ્રમાણ સુધારવું હોય તો એ દેશમાં પહેલી વસ્તુ એ છે કે ડોક્ટરોની સંખ્યાઓ વધારવી પડે. ભારતની અંદર છે કે ઓછી માત્રામાં એવા ડોક્ટર, નર્સ કે અમુક પ્રકારના સ્વાસ્થ્ય લગતા કર્મચારીની સંખ્યા ઓછી હોવાને કારણે આપણા દેશની અંદર આ ગરીબીના પ્રમાણ ઉપર પણ પ્રતિકૂળ અસર થાય છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાની તબીબી તુલનાએ તબીબી સગવડો અને ડોક્ટરની અછત જોવા મળે છે. વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડ ઓછી હોય છે, તેઓ વારંવાર અનેક પ્રકારના રોગનો ભોગ બનતા હોય છે. આવા ગરીબોને નથી પૂરતો પૌષ્ટિક આહાર મળતો કે નથી યોગ્ય પૂરતી સારવાર મળતી વગેરેને કારણે એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી રહેતી હોય છે, આને કારણે એકંદરે એમને સ્વાસ્થ્ય પણ હંમેશા કથળતું હોય છે. સામાન્ય લોકોને જે અમુક પ્રકારની સુવિધાઓ મળતી હોય છે ગરીબોને મળી શકતી નથી, એટલે ઘણી વખત એ લોકો સારી સ્વાસ્થ્યથી પણ વંચિત છે. પરિણામે ગરીબી વધારે હોય છે. વિકસતા દેશમાં મિત્રો યાદ રાખજો, એક વાક્ય અંતર વિકસતા દેશમાં 6,000 વસ્તી માત્ર એક ડોક્ટર ઉપલબ્ધ છે. 6,000 વસ્તી માત્ર એક ડોક્ટર પ્રાપ્ત થાય તો આરો અર્થ આ થાય છે કે તમામ વસ્તી છે બધી વસ્તીની યોગ્ય સારવાર ન મળે. તમે જોશો સિવિલ હોસ્પિટલો હોય, સરકારી દવાખાનામાં હોય, ત્યાં કેટલી માત્રામાં દર્દીઓ હોય છે. ઘણી વખત બેડ પણ પૂરતા ન હોવાને કારણે એમને કદાચ નીચે પણ સુવડાવવા પડતા હોય છે. તો સારવાર યોગ્ય ન મળી શકવા પાછળનું કારણ એક એ છે કે વસ્તી વધુ છે પણ ડોક્ટરની સંખ્યા કેવી છે? ઓછી છે. જ્યારે વિકસિત દેશમાં તમે જાઓ તો ઇન્ડિયા જેવા દેશમાં 6,000 વસ્તી એક ડોક્ટર હોય, વિકસિત દેશમાં 350 એક ડોક્ટર ઉપલબ્ધ હોય છે. આથી બધાને પૂરતું સારી સારવાર મળી રહેતી હોય છે. વિકસતા દેશમાં 10 લગભગ 1.7 કરોડ લોકો ડાયરિયા, મલેરિયા, ક્ષય આવા પ્રકારના જેને કહી શકાય છે નિવારી શકાય છે એવા પ્રકારના રોગ છે, છતાં એવા નિવારણ વાળા રોગ હોવા છતાં પણ લોકો એ રોગથી મૃત્યુ પામે છે. ડાયરિયા, મલેરિયા, ક્ષય, કમળો આવા પ્રકારના રોગને કારણે વિકાસમાન દેશોની અંદર 1.7 કરોડ લોકો પ્રતિ વર્ષ એકંદરે કહી શકાય કે જો એ સારી સારવાર મળેલી હોત તો એમાં મૃત્યુનો ભોગ ન પડત, પણ સારવાર ન મળવાને કારણે એ લોકોએ મૃત્યુનો ભોગ બનવું પડતું હોય છે. દુનિયાની અંદર લગભગ 2.3 કરોડ લોકો એડ્સનો ભોગ ભોગવી ચૂક્યા છે અત્યાર સુધીમાં. ચેપી રોગ છે એકંદરે, જાતીય સંબંધોને કારણે તપાસો આવા પ્રકારના રોગ જેને કહી શકાય. 2.3 કરોડ લોકો આજે વિકસિત વિશ્વની અંદર એડ્સનો ભોગ બન્યા છે. પણ મિત્રો બહુ આશ્ચર્યજનક આંકડો એ છે કે 90% લોકો છે ને એ એવા છે જે વિકાસશીલ દેશમાંથી આવતા હોય, એટલે વિકાસશીલ દેશમાં ચેપી રોગોનું પ્રમાણ પુષ્કળ વ્યાપક છે. પીવાનું પાણી, જે દેશમાં પીવાનું ચોખ્ખું પાણી પ્રાપ્ત ન થતું હોય એ દેશની અંદર પણ ગરીબીનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. જનસમૂહનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવા લાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલ છે. દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકના વગેરેના અભાવને કારણે લોકો અનેક પ્રકારના રોગના ભોગ બનતા હોય છે. વસ્તી ગણતરી 2011 માહિતી પ્રમાણે આપણે યાદ રાખશું આંકડા, ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોત એટલે કે પીવાનું પાણી પ્રાપ્ત થાય છે. 8.67% લોકો એવા છે જે કુટુંબોને નળ દ્વારા શુદ્ધ કરેલું પાણી મળતું નથી. જો તમારા ઘરની અંદર આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત જે છે એમના હેઠળ પાણી પુરવઠાની પાઇપલાઇન ઘર સુધી ફિટ કરેલી હોય અને તમને પાણી પ્રાપ્ત થતું હોય તો તમારું જીવન ધોરણ સારું છે, આનો અર્થ આ થયો છે. છતાંય ઘણી વખત એવું પણ બની શકે કે પાઇપલાઇનનું સમૂહ ફિટિંગ કરવાનું કામ બાકી હોય
બહારની સોસાયટીમાં નવો મકાન મળ્યો હતો પણ જો પ્રાપ્ત ન થતું હોય તો આનો અર્થ છે કે આપણું જીવન ધોરણ સારું નથી પણ ઇન્ડિયામાં વર્તમાન સમયની અંદર 63.3% કુટુંબો એવા છે જે નળ દ્વારા શુદ્ધ કરેલા પાણીનો ઉપયોગ લઈ રહ્યા છે જ્યારે 8.6% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન થયું હોય તેવું પાણી પ્રાપ્ત થાય છે 26% લોકો તો અન્ય સ્ત્રોતો ઉપર આધાર રાખે છે કુવા છે હેન્ડપંપ એટલે કે ડંકી છે ટ્યુબવેલ એટલે કે બોર કરેલા હોય આજુબાજુમાં કોઈ ઝરણા નદી કે નહેરો કે તળાવ હોય એમાંથી પાણી લઈ અને વપરાશમાં અને પીવામાં ઉપયોગ લે છે આવું પાણી ઘણું શુદ્ધ થયેલું ન હોવાને કારણે દૂષિત હોય છે દૂષિત પાણી પીવાને કારણે ચામડીના રોગો કોલેરા કમળો ટાઇફોઇડ આવા પ્રકારના રોગ થવાની શક્યતાઓ પણ વધી જાય છે એટલે જળજન્ય રોગોની માત્રા દૂષિત પાણી પીવાને કારણે જ મોટા ભાગે થતી હોય છે જ્યાં હજી પણ લોકો વધુ પડતો એકંદરે બાહ્ય પાણીના સ્ત્રોતો ઉપર આધાર રાખવો પડતો હોય સરકાર સુધી એને સરકારે એમની પાણીની વ્યવસ્થા કરી આપેલી ન હોય અને અમુક લોકોએ બીજા સ્ત્રોત ઉપર આધાર રાખવો પડતો હોય તો મિત્રો સમજો કે આવા દેશની અંદર ગરીબનું પ્રમાણ કેવું હોય છે વધારે હોય છે ત્યારબાદ આવે છે જે શૌચાલયની સુવિધા ભારતમાં વસ્તી ગણતરી 2011 ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા પુષ્કળ છે આનાથી બચવા સંસ્થા મહત્વને તે માટે શૌચાલયની સુવિધાઓ અગત્યની છે સરકાર દ્વારા વર્તમાન સમયે એવા પ્રકારના પ્રયાસો કરવામાં આવે કે ખુલ્લામાં શૌચ કરવો એ કાયદાકીય ગુનો બને છે એટલે કે સરકાર દ્વારા જે ઘરે ઘરે એકંદરે સબસિડી થ્રુ આપી અને શૌચાલય બનાવાય એ માટેની સગવડતાઓ આપવામાં આવી છે ખાસ કરીને 2014 પછી આપણે જે સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું છે એ સ્વચ્છ ભારત અભિયાન અન્વયે દેશની અંદર શૌચાલયની સંખ્યા વધારવા માટે પ્રયાસ કર્યો છે કારણ કે આજે ખુલ્લામાં શૌચને કારણે ગંદકીનું પ્રમાણ વધે છે દૂષિત દુર્ગંધ માત્રી વાસને કારણે એકંદરે બેક્ટેરિયા કીટાણુની માત્રા વધે છે આના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય હંમેશા કથળતું હોય છે હવે શૌચાલય સગવડ પ્રમાણે ઝૂંપડપટ્ટી ઝૂંપડવાસી કુટુંબોને યાદી તૈયાર કરી ઝૂંપડવાસી કુટુંબો છે એ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની અંદર આજે 66% કુટુંબોને શૌચાલયની સુવિધાઓ પ્રાપ્ત થઈ ચૂકી છે હજુ પણ 34% મકાનો ઝૂંપડપટ્ટી એવા છે કે જેમને શૌચાલયની સુવિધાઓ કામ કરવાનું બાકી છે પરંતુ ત્યાં શૌચાલય સુવિધાઓ પહોંચી શકી નથી મિત્રો આ આંકડો આપણને એમ બતાવે છે કે હજી પણ ભારતે એકંદરે સ્વચ્છ ભારત અભિયાનની અંદર આગળ વધવામાં થોડો સમય બાકી છે અથવા આપણે મંજિલને પ્રાપ્ત કરવા માટે હજુ અમુક પ્રકારના કાર્યો કરવાના બાકી છે ભારતમાં 66% કુટુંબો મકાન શૌચાલય સુવિધા ધરાવે છે અને બાકીના 34% કુટુંબો જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે પરિણામે સ્વચ્છતાના અભાવે પ્રદૂષણ અને શારીરિક નબળાઈઓ ઉત્પાદકતા અને ઉત્પાદનનો દર નીચો રાખે છે શા માટે આમ થાય તો કે દેશના આર્થિક વિકાસ અસર થાય છે કે જે આસપાસના વિસ્તારના લોકો છે એ ગંદકીનો ભોગ બને છે બીમારીનો ભોગ બને છે આવા લોકો નથી કારખાનાએ કામ ન જઈ શકતા કે નથી કોઈ કામના શ્રમમાં પુરવઠામાં જોડાઈ શકતા પ્રશ્ન શું થાય છે તો કે એના કારણે સમસ્યા કે આવીને એ ઉભી રહે છે કે જ્યારે લોકો એકંદરે કામમાં ઉપર ન જાય તો એ તે દિવસ દરમિયાન જે એનાથી ઉત્પાદન થવું તે ઉત્પન્ન થઈ શકતું નથી વળી એમને જે રોજગારી કે રોજી તે દિવસની મળી તેવી મળી શકતી નથી એટલું દવાખાના પાછળ ખર્ચ કરે છે સામે તે દિવસની આવક એની શૂન્ય હોય છે કારણ કે કપાસ પગાર ઉપર રજા ઉપર હોય છે એટલે આવા સમય દરમિયાન ઉત્પાદકતા અને ઉત્પાદન આ બે ઉપર માઠી અસર થતી હોય છે એટલે હંમેશા સીધો ટાર્ગેટ આપણો પેલો એ હોય છે કે ગરીબીનું પ્રમાણ નાબૂદ થાય તેની સાથે સ્વાસ્થ્યની સ્થિતિ પણ સુધરવી જોઈએ સ્વાસ્થ્યની સ્થિતિ સુધરે છે તો લોકો કારખાનામાં કામે જશે ઉત્પાદન થશે નિકાસ કે દેશનો જીડીપીનો ગ્રોથ ઊંચો આવશે આજે આપણે અહીં 6 મુદ્દા પર સીમિત રાખીએ છીએ મિત્રો હવે બધા પ્રશ્નો ઘણી વખત લોકો માનમાં કરી શકતા હોય ગરીબીના નિદર્શન તરીકે નીચો માથે ઘરગથ્થુ વપરાશી ખર્ચ વિશે જણાવો કુપોષણનો પ્રમાણ કે ગરીબીનો એક નિદર્શક છે સમજાવો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં શીખી ગયા છીએ પ્રકરણ 2 ની અંદર એટલે આપણે લખવાનો હતો નથી પછી ભારતમાં આજે પણ તબીબી સગવડો અપૂરતી માત્રામાં ઉપલબ્ધ છે સમજાવો આ વિધાન બનશે ત્યારબાદ પીવાના પાણી વિશે પ્રશ્ન લખવાનો નથી કારણ કે ટકાવારી છે એટલે એમસીક્યુ માં પૂછાશે શૌચાલય સુવિધા પણ લખવાનો નથી એટલે આપણે જે પ્રશ્ન લખવાના છે એ અહીં 1, 2 અને 4 નીચો માસે ઘરગથ્થુ વપરાશી ખર્ચ એ ગરીબનો નિર્દેશક છે સમજાવો કુપોષણનો પ્રમાણને કારણે ભારતમાં ગરીબનું પ્રમાણ વધુ રહે છે સમજાવો અથવા કુપોષણનું પ્રમાણ એટલે શું અથવા કુપોષણના પ્રમાણ વિશે માહિતી આપો તમે તમારી જાતે કોઈ પ્રશ્ન રહી શકો છો ભારતમાં આજે પણ તબીબી સગવડો પૂરતી માત્રામાં ઉપલબ્ધ નથી સમજાવો આવા 3 પ્રશ્નો બબે ગુણની અંદર આપણે આપણે ફેસબુકની અંદર લખવાના છે મિત્રો ગરીબીના નિર્દેશકની અંદર હજી રહેઠાણ વીજળી વપરાશ શિક્ષણ અને આવકની અસમાનતા આવા 4 મુદ્દાઓ બાકી છે
અને હવે પછીના લેક્ચર દરમિયાન આપણે અભ્યાસ કરવાના છીએ. આજનો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.